હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી ફરારી આલુ ચાટ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ફરારી આલુ ચાટ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ત્રણ થી ચાર મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તો બટેટાને મેં પહેલાં જ બાફીને રાખી દીધા હતા બટેટાની ઉપરની છાલ કાઢી અને બટેટાને કટ કરી લેશું તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસું એક લીલું લસણ લીધું છે તો લીલા લસણને આપણે આ રીતે કટ કરી લેશું એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાં પણ કટ કરી લેશું એક લીંબુ લીધું છે ફુદીના પાન લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું છે હાફ ટેબલ સ્પૂન આપણે ફરારી નિમક લેશું તો નિમક આપણે જે ફરારમાં ખાતા હોય તે જ નિમકનો ઉપયોગ કરવાનો છે તો થોડા દાડમના બી લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને કટ કરી લીધા છે તો દાડમ અને લીલા ધાણાને આપણે ચાટ બની જાય તો ઉપરથી નાખવા માટે લીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઇડમાં રાખી દેસું તો પીસવા માટે એક મિક્સર જાર લેશું તેમાં લીલું લસણ અને લીલા મરચાં નાખશું લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાના છે તો લીલા ધાણા નાખશું અને અડધા ભાગનું લીંબુ આપણે નીચોવી દેસું જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો તો અડધા ભાગનું લીંબુ નીચોવી અને જે ફુદીનાના પાન રાખ્યા હતા તે ફુદીનાના પાન નાખશું મિક્સર જારને બંધ કરી અને પીસી લેશું તો આપણે આ રીતે પીસી લેવાનું છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું ચાટ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલ લેશું બટેટા કટ કરીને રાખ્યા હતા તે બટેટા નાખશું તો લીલા લસણની આપણે જે ચટણી પીસીને રાખી હતી તે નાખશું અત્યારે લીલા લસણની સિઝન છે તો લીલું લસણ છે તે તમને માર્કેટમાં આરામથી મળી જશે તો ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ નાખવાનું છે જો સાથે તમારે ખાંડ નાખવી હોય તો તમે હાફ ટી સ્પૂન ખાંડ પણ નાખી શકો છો તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેસુ આલુ ચાટ બે વ્યક્તિને થાય એટલી જ બનાવી છે જો તમારે વધુ માણસો માટે બનાવ્યું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો ઉપરથી જે દાડમના બી રાખ્યા હતા તે દાડમના બી નાખશું તો દાડમના બી તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે ઉપરથી તમારે વધારે લીંબુ નાખવું હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો તો જો તમે સાબુદાણાની ખીચડી કે સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોવ છો વ્રતમાં તો તમે આ રીતે એકવાર આલુ ચાટ જરૂર બનાવજો આલુ ચાટ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો તમે પણ એકવાર આ રીતે આલુ ચાટ જરૂર ટ્રાય કરજો જો તમે આ રીતે ફરારી આલુ ચાટ બનાવી હોય અને તમારી ચટપટી આલુ ચાટ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે